કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભીલ બોરિયાદ ખાતે જિલ્લા ન્યાયાધીશના હસ્તે લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુર દ્વારા નસવાડી તાલુકાના ભીલ બોરિયાદ ગામે છોટાઉદેપુર જિલ્લા ન્યાયાધીશ ડીપી ગોહિલના હસ્તે લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન થયું. તે પ્રસંગે જિલ્લા ન્યાયાધીશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભીલ બોરિયાદની આજુબાજુ 90થી વધુ ગામો સંકળાયેલા છે, જેમાં આદિવાસી પ્રજાને કાનૂન અંગે માહિતીનો અભાવ હોય છે. રોજ છોટાઉદેપુર જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા ગઢબોરિયાદ મુકામે જે ક્લિનિકનું ઉદ્ઘાટન થયું છે, કાનૂની ક્લિનિકનું, એનો સમય સવારે 11 થી સાંજે 5 સુધી રહેશે, રજાના દિવસો સિવાય, અને સોમવારથી શનિવાર સુધી આ ક્લિનિક ચાલુ રહેશે. આ ક્લિનિકમાં ગરીબ બી રેખાની નીચે હોય અથવા સામાન્ય વ્યક્તિ હોય એ વ્યક્તિ આવી અને કોઈપણ પોલીસ સ્ટેશન અગર તો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અથવા તો કોઈક જમીન અંગેની કોઈક માહિતી, કેસો અંગેની માહિતી મેળવી હોય છે તો કઈ રીતે મેળવવી, ક્યાંથી મેળવવી, શું કરવું એ અંગેનું તમામ માર્ગદર્શન અત્રેના ક્લિનિક તરફથી રજાના દિવસો સિવાય સોમવારથી શનિવાર સુધી 11 થી 5 સુધીના સમયમાં મળી શકશે. જય હિન્દ, જય. ત્યારે પ્રજાને કાનૂની સહાય મળી રહે અને તે ન્યાયથી વંચિત ન રહે તે હેતુથી છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા નસવાડી તાલુકાના ભીલ બોરિયાદ ગામે લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે નસવાડીના જ્યુડિશિયલ ન્યાયાધીશ બી જી સોલંકી સાહેબ તથા નસવાડી વકીલ મંડળના પ્રમુખ જયેશ શાહ, ઉપપ્રમુખ સૈજાદ મેમણ, વકીલ મંડળના મંત્રી રમેશભાઈ પ્રજાપતિ તેમજ છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતેથી ડીએલએસએના ફૂલટાઈમ સેક્રેટરી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા. આજ રોજ ભીલ બોરિયાદ ગામે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર તરફથી લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ભીલ બોરિયાદ ગામ બીજા 72 અન્ય ગામો સાથે સંકળાયેલું છે અને તેથી મુખ્ય ગામ છે, અને તેથી આજે લીગલ એડ ક્લિનિકનું આજે જે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે તે ક્લિનિકનો લાભ ઘણા બધા ગામોને અને સમાજના ઘણા બધા વર્ગોને મળી રહે તેમ છે, અને તેથી આ કામ આજરોજ આ ગામે લીગલ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લીગલ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવાનો મુખ્ય હેતુ એ છે કે ન્યાય સૌના માટે, વધુમાં સેવા સત્તા મંડળનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ સમાજનો વ્યક્તિ ન્યાયથી વંચિત રહેવો જોઈએ નહીં, અને તે માટે ન્યાય મેળવવામાં ગરીબી આડે આવી ન જોઈએ કે કોઈ સમાજની અન્ય બીજી વસ્તુ પણ આડે આવી ન જોઈએ, અને ન્યાય ગરીબ વ્યક્તિ પણ મેળવી શકે છે તેની ખાતરી કરવાનો લીગલ સેવા સત્તા મંડળનો હેતુ છે. અને તેના ભાગરૂપે આજરોજ ભીલ બોરિયાદ ગામે પણ લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, અને તે સેન્ટરમાંથી સમાજના દરેક વર્ગને દરેક પ્રકારની કાનૂની સેવા પૂરી પાડવામાં આવશે. સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે કયા વ્યક્તિને મળી શકે, ક્યાંથી મળે, તેના માટે શું દસ્તાવેજોની જરૂર પડે, ક્યાં અરજી કરવી પડે વગેરે તમામ પ્રકારની સહાયતા તેમજ મદદ આ સેન્ટર ઉપરથી પૂરી પાડવામાં આવશે, અને તેવા વ્યક્તિને કાનૂની રીતે તે સેવાનો લાભ મળે છે કે કેમ, તે યોજનાઓનો સરકારી યોજનાઓનો લાભ મળે છે કે કેમ તેની ખાતરી કરશે અને તમામ પ્રકારની મદદ પૂરી પાડશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. આજરોજ નસવાડી તાલુકાના ગઢબોરિયાદ મુકામે લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન માનનીય છોટાઉદેપુરના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ સી ડીપી ગોહિલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ છે. આ લીગલ એડ ક્લિનિકની અંદરનો મુખ્ય હેતુ ભીલ બોરિયાદ મુકામે
આજુબાજુના 72 ગામડાઓ આવેલા છે અને આ ભીલ બોરિયાદ મુકામે આજે આજુબાજુના 72 ગામડાઓ છે તે મોટાભાગના આદિવાસી લોકો છે. સરકારનો એક અભિગમ છે અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો પણ એક અભિગમ છે કે છેવાડાના માનવી સુધી કાયદાકીય રીતે જાણકારી પ્રાપ્ત થાય અને ન્યાયથી વંચિત ન રહી જાય તે શુભહેતુથી આજરોજ આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ તબક્કે તમામ માનનીય સાહેબશ્રીએ પણ વિનંતી કરેલ છે કે આ જે ક્લિનિક ખોલવાથી વધુને વધુ તેનો લાભ લે અને કોઈપણ ન્યાય મેળવવામાં વંચિત ન રહી જાય એ મુખ્ય જે હેતુ છે એ આપણો હેતુ સિદ્ધ થાય એ મુખ્ય હેતુથી આજરોજ આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. તેમજ નસવાડી બાર એસોસિએશન વતી પણ અમે ઉપસ્થિત તમામને વિનંતી કરેલ છે કે આ ઉદ્ઘાટન થવાથી તમારા જે નાના મોટા કોઈપણ સિવિલ ક્રિમિને લગતા કોઈપણ પ્રશ્ન છે તો તેના માટે તમે કાયદાકીય રીતે પૂરી માહિતી પ્રાપ્ત થાય અને તેમ છતાં પણ અહીંયા તો ક્લિનિક ખુલેલી જ છે પરંતુ નસવાડી બાર એક એવું બાર છે કે કોઈને પણ કોઈપણ મદદની જરૂર હશે તો વકીલશ્રી વિનામૂલ્યે તેને આવી સંસ્થાઓ માટે જ્યાં કઈ જગ્યાએ અરજી કરવી છે કઈ જગ્યાએ જવું છે તો એને પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડશે એવી આ તબક્કે હું નસવાડી બાર